बराबर छे 10 आड़ी लीटी अने 6 ऊबी लीटी। ऊबी लीटी होय एने स्तंभ, आड़ी लीटी होय एने कहेवाय हार। याद राखजो हवे 10 बाय 6 नो लंबचोरस बने एवी 2000 करता वधारे रीतो छे। केटली 2000 करता वधारे रीतो। तो आपणे आ બધા 12 આકારોને કાર્ડશીટ પર દોરી તેને કાપી લો। હવે આ 12 આકારોને બીજી રીતે અન્ય રીતે ગોઠવવાનો પ્રયત્ન કરો જેથી 10 બાય 6 નો લંબચોરસ બને। તમે આવું કરી શક્યા તો હા, હું તમને અહીંયા 10 ગુણ્યા 6 એટલે કે 10 હાર અને 6 સ્તંભ કેવી રીતે આપણે બીજો આકાર બનાવીશું હું બતાવું છું તમને। ચલો તમે પણ જુઓ મારી જોડે, બરાબર છે? હું તમને દોરીને બતાવીશ। તમે પણ મારી સાથે ડ્રો કરજો। જો કદાચ વિડીયોમાં હું આ મૂવીને ના દેખાય તો હું સાઈડમાં ખસીશ જેથી તમને વિડીયો દેખાય। તમે પોઝ અટકાવી એટલે કે પોઝ કરીને અટકાવીને તમે દોરી શકો છો। પહેલા હું દોરીશ 10 ગુણ્યા 6 ચોરસનો કોયડો। હવે 10 ગુણ્યા 6 ચોરસ વાળું દોરવાનું છે। એમાં પણ ચોરસ 5 પણ 10 ગુણ્યા 6 એવો લંબ ચોરસ। બરાબર 1 2 3 4 ને 5
બીજી નિશાની કરીશ જેથી તમને ખબર પડે હું ત્રિકોણ બતાવીશ આવા બરાબર તો કેટલા થયા આ પાંચ ખાના આ પાંચ થી એક ભાગ બન્યો આ પાંચ થી એક ભાગ બન્યો ઓકે હવે આગળ જોઈશું બીજા આપણે પાંચ ચોરસનો ઉપયોગ કરવાનો છે એટલે પાંચ થયા હવે
पांच बीजा तो एक बे ने त्रण आ जो छे नाम आ रीते क्रॉस की लाइन करीश હવે કેટલા ખાના બચ્યા 1 2 3 4 ને 5 ખાના બચ્યા એમાં બીજી કઈ ડિઝાઇન કરી દઈશું આપણે તો તમને ખબર પડી કે મેં જેટલા જેટલા ખાનામાં ડિઝાઇન કરી છે એ 5 ખાનાથી બને છે અને કેટલું છે તો 6 સ્તંભ અને 10 હારથી 10 બાય 6 નો લંબ ચોરસ છે એમાં 5 ચોરસનો ઉપયોગ કરી અને આ રીતે બનાવ્યું છે એમાં બીજી કોઈ આકૃતિમાં હું આવી કરી દઈશ તો તમે ઘરે આ રીતે દોરી શકો છો સમજણ પડી તમે તમારી નોટમાં વ્યવસ્થિત રીતે સરસ દોરજો ખાના પાડીને તમને ખબર પડવી જોઈએ કે 1 2 3 4 5 1 2 3 4 અને 5 બધામાં 5 5 ખાના થતા હશે બધા ખાનામાં આકૃતિ જે દોરી છે એમાં તો આ વાત થઈ 10 બાય 6 લંબ ચોરસની હવે 45 પર ફરી પાછા જતા રહીએ હવે એમાં કીધું 46 પર જઈએ કે બીજો કોયડો ઉકેલીએ એમાં 12 આકારોથી 5 બાય 12 નો લંબ ચોરસ બનાવવાનો છે અને તે માટે પણ હજાર કરતા વધારે રીતો છે તો જે 5 બાય 12 છે એટલે કે 5 સ્તંભ અને 12 હાર તો 5 સ્તંભ અને 12 હાર છે એમાં તમારે શું કરવાનું કે આપના આમાં ઊંધું છે આમાં 10 હાર અને 6 સ્તંભ હતા એમ અહીંયા 5 હાર અને 12 સ્તંભ બનાવવાના છે 5 હાર બનાવવાની આવી 5 લાઈન કરવાની અને 12 ઊભી લાઈન કરવાની છે બરાબર 5 આડી આવી રીતે અને 12 ઊભી તમારે ઘરે ટ્રાય કરવાનો અને એમાં પણ આવા 12 આકારોથી બનાવવાનો છે લંબ ચોરસ બરાબર હવે રમતનો સમય આગળ જુઓ 47 નંબર પેજ પર અહીં એક શતરંજનું બોર્ડ છે તમારા મિત્ર સાથે 12 આકારનો એક સમૂહ લઈ આ રમત રમો તો અહીંયા આવી રીતે જ આકારનું કીધું છે હવે લાદી વિશેની વાત છે કે મારી પોતાની લાદી બનાવો તો તમને નાના ધોરણમાં તળિયાની પેટર્ન યાદ હશે પેટર્ન ભણ્યા છો બધા કે એક લાદી સાચી પસંદ કરી ને તેને ત્યાં સુધી લગાડવાની હતી જેથી વચ્ચે કોઈ જગ્યા ન રહે પેટર્નની વાત કરું એક પછી બે આવે બે પછી ત્રણ એમ લાદી હોય જે તળિયાની એ લાદીમાં યોગ્ય ડિઝાઇન આવે એક પછી બીજી બીજી પછી ત્રીજી તો પાછળ તમે જુઓ કે ઝીરો એક દુકાનમાં ઝીરી એક દુકાનમાં ગઈ અને ત્યાં ભોય તળિયામાં અલગ અલગ પેટર્નની લાદીઓ જોઈ આશ્ચર્ય ચકિત થઈ ગઈ કેટલી સુંદર છે આ પેટર્ન તો તમે તે લાદી શોધી શકો જેનો વારંવાર ઉપયોગ કરી દરેક ભોયતળિયાની પેટર્ન બની શકે અને આ દરેક પેટર્નમાં આ લાદી પર વર્તુળ કરો તો તમે જે અંદર પેટર્ન આપેલી છે એમાં તમને એવું લાગતું હોય કે કઈ લાદી પર આપણે વર્તુળ કરી શકાય જે પેટર્ન તરીકે ઉપયોગ કરી શકીએ તો ત્રણ ત્રિકોણવાળી કરી શકાય જે ત્રિકોણવાળી લાદી છે એમાં ત્રણ ત્રિકોણવાળી બરાબર એક ત્રિકોણ ઊભું નીચેના બે ત્રિકોણ બીજા ઊભા એવી રીતે બનાવી શકાય એની પર તમે રાઉન્ડ કરજો પછી અહીંયા બીજી આકૃતિ છે જેમાં ટપકાવાળી આકૃતિ છે ષટકોણ છે પીળા અને વાદળી કલરની જે લાદી છે એમાં તો તમને એવું લાગે કે આમાંથી કઈ લાદી બનશે એના પર તમે રાઉન્ડ કરી શકો બરાબર ત્યારબાદ ઘોડાવાળું ચિત્ર છે આકાર આકૃતિ એવી દેખાય છે થોડી તો એમાં પણ એક એક હોય એ પ્રમાણે તમે ગોળ કરી શકો ત્યારબાદ આ પેટર્ન જોઈને ઝીરી પોતાની પીળી લાદી બનાવવા માંગે છે પોતે તો તમે પણ આ રીતે લાદી બનાવી શકો ચલો જોઈએ તો પગલું એક કાર્ડશીટ કે જાડા કાગળનો ટુકડો લો તેના પર 3 સેમી બાજુવાળો એક ચોરસ દોરો પગલું 2 આ ચોરસની કોઈ એક બાજુ પર એક ત્રિકોણ દોરો પગલું 3 હવે આ ચોરસની બીજી બાજુ પર એ બીજો એ માપનો ત્રિકોણ દોરો પરંતુ આ વખતે આ ચોરસની અંદરની બાજુ દોરો પગલું 4 કાર્ડશીટમાંથી આ આકાર કાપી લો તમારી લાદી તૈયાર તેનું ક્ષેત્રફળ કેટલું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કીધું છે 3 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ તો 3 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ હોય
तो लादी नुं क्षेत्रफळ केटलुं थाय? तो विद्यार्थी मित्रों केटला थशे? तो आपणे जोईए घणा ओछो दाखलो आ तमे દોરી દીધો છે। तो लादी नुं क्षेत्रफळ बराबर હવે કેટલા આખા ચોરસ જશે, કેટલા અડધા ચોરસ કરતા વધુ જશે બરાબર, અને કેટલા ચોથા ભાગના ચાર કરતા અડધા કરતા પણ અડધા જશે। તો અહીંયા હું તમને કહીશ કે આ જે લાદી છે એમાં છ આખા એક અડધા કરતા વધારે અને ચાર કેવા છે અડધા ચોરસ। તો આપણે ગણીશું છ આખા એક અડધા કરતા વધુ અને ચાર અડધા ચોરસ બરાબર। તો 6 એટલે 6, 1 એટલે 1, 4 ના અડધા 2, 6 ને 7, 7 એટલે 2 એટલે થાય 9 ચોરસ સેન્ટીમીટર। આ લાદીનું ક્ષેત્રફળ થયું। હવે સામેની સાઈડ પેજ જુઓ, એમાં પ્રશ્ન આપ્યા છે, પેટર્ન આપેલી છે બરાબર, કે પીળી લાદીથી પેટર્ન બનાવી તેની લાદીનું ક્ષેત્રફળ જાણો છો કેટલા 9 ચોરસ સેન્ટીમીટર। હવે ઝીરી અહીંયા જે તળિયાની પેટર્ન બનાવી છે એમાં કેટલી લાદીનો ઉપયોગ કર્યો હશે? જવાબ આપો એવું કીધું છે કે કેટલી લાદીનો ઉપયોગ કર્યો હશે, તો એમાં 12 લાદીનો ઉપયોગ કર્યો હશે, યાદ રાખજો 12। હવે અહીંયા જે પેટર્ન બનાવી તેનું ક્ષેત્રફળ કેટલું? તો આખી લાદીમાં ચાર આકાર સમાયેલા છે। હવે ચાર આકાર સમાયા હોય તો ક્ષેત્રફળ શું થાય? તો આપણે જાણીએ છીએ કે ચાર આકાર સમાયેલા છે અને લાદીના એક આકારના ચોરસ છે, એક આકારનું ક્ષેત્રફળ કેટલું છે? 9। તો 9 × 4 બરાબર કેટલા? 36 બરાબર। હવે કેટલી લાદી છે? 12 લાદી। આ લાદીના એક આકારનું ક્ષેત્રફળ છે 9 ચોરસ સેન્ટીમીટર, એમાં ચાર આકાર સમાયેલા છે એટલે 4 વડે ગુણ્યા, યાદ રાખજો। હવે આવી 12 લાદી છે તો 12 × 36 કરો તો તમને જવાબ મળશે 432। 400 ને ટોટલ 32 એ જે ક્ષેત્રફળ છે એમાં એકમ લખીશું ચોરસ સેન્ટીમીટર। તો તમને આમાં ખબર પડી હશે બરાબર છે, તમે આવી રીતે ક્ષેત્રફળ જોઈ શકો છો। હવે આપણે આગળ મહાવરો જોઈશું, મહાવરામાં શું છે? ચલો ચોરસમાંથી તમે તમારી પોતાની નવી લાદી બનાવો,
કે શું તમે ત્રિકોણમાં બનાવી શક્યા? તો ત્રિકોણ આકાર માટે તો ઘણા બધા આકાર છે. હવે એના માટે તો આમાંથી તમને ત્રિકોણ આકાર આગળના ભાગમાં જોવા મળશે. ત્યારબાદ તમે આવી રીતે જોયું હશે કે એક લાદી હોય ત્રિકોણ, એમાં આંગળી હોય છે, એક આમ, બીજી લાદી આંબી હોય કે જેમાં કેવું હોય આમ હોય બરાબર, ફરી પાછું કેવું હોય આમ હોય. તો આવી રીતે તમે લાદી જોઈ હશે, અલગ અલગ પ્રકારની હોય છે. તમે બીજી રીતે પણ બનાવી શકો છો, પોતાની રીતે કોઈ પણ ચિત્ર દોરી શકો. તો આ વિડીયોમાં આપણે આ પાઠમાં કેટલા ચોરસ છે એમાં મહાળા સુધી રાખીશું, બરાબર છે. અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે, તમે પ્રકરણ પૂર્ણ થાય છે. તો આ પ્રકરણમાં સમજવા માટે તમારે વધારે ફરીથી વિડીયો જોઈ અને ગણતરી કરવાની છે. થેન્ક યુ.